સુરતીઓ અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કારણે આજે સુરત શહેરને સ્વચ્છતામાં દેશમાં બીજો નંબર મળ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે દિલ્હીમાં મેયર, પાલિકા કમિશનર અને શહેરી વિકાસ મંત્રીના સન્માન સ્વીકાર્યું છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની આર્થિક રાજધાની સુરતે દેશભરમાં સ્વચ્છતા શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો છે, જેથી દિલ્હીમાં રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સુરતને બીજા ક્રમે મેળવવા બદલ એવોર્ડ અર્પણ કરાયું હતું. રાષ્ટ્રપતિના હસ્તે મેયર હેમાલી ભોગાવાલા અને શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીએ તથા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સન્માન સ્વીકાર્યું હતું. સ્વચ્છતા માપદંડો એવોર્ડ આપવાની સાથે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે એવોર્ડ મેળવનાર તમામ શહેરોને મારી શુભેચ્છા છે, હવે આ તમારી જવાબદારી પણ છે કે તમે સ્વચ્છતાને જાળવી રાખશો અને નવા માપદંડ ઉભા રાખશો. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં 6000 માર્ક્સ રાખવામાં આવ્યા હતા, જેમાંથી સુરતને 5519.59 માર્ક્સ મળ્યા હતા. ઇન્દોર પહેલા સ્થાને છે. ઇન્દોર સતત 5મા વર્ષે પ્રથમ ક્રમે રહ્યું છે. ટોપ 10માં ગુજરાતના સુરતના બીજા ક્રમે રહ્યું છે, જેથી આજે સુરત સહિત નંબર મેળવનાર શહેરના પ્રતિનિધિઓને સન્માન કરાયું હતું. તો આ અંગે મેયર હેમાલી બોગાવાલાએ જણાવ્યું હતું કે સિદ્ધિનો શ્રેય સુરતીઓ સાથે સુરત શહેરના સફાઈ કામગાર કરતા સફાઈ દૂતોને છે. સુરત શહેર હાલના કપરા સમયમાં જે ફરજ બજાવી રહ્યું છે તેમાં ટીમ SMC અને કર્મચારીઓને અભિનંદન પાત્ર છે. સુરતનો બીજો ક્રમ તમામ સુરતીઓ માટે ગૌરવની વાત છે, સુરતીઓ માટે આ ગર્વની બાબત છે. અભિનંદન પાઠવું છું. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત હેઠળ સુરત શહેર આજે સ્વચ્છતા અમૃત મહોત્સવ દરમિયાન સુરત શહેરને બીજા ક્રમાંક પ્રાપ્ત થયો છે અને આ એવોર્ડ દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિજીના હસ્તે જ્યારે મળ્યો છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ તેમજ મારા તમામ સુરતવાસીઓને હું હૃદયથી ફરીથી અભિનંદન પાઠવું છું. અને હા, ચોક્કસપણે એવું કહી શકાય કે સુરતવાસીઓ સ્વચ્છતામાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ હવે આ સુરત શહેર ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે આવે એવી દિશામાં આપણે સૌ સાથે મળીને આ એવોર્ડ હું મારા સુરતવાસીઓને સમર્પિત કરું છું. ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ આપ તમામનો. ધન્યવાદ. સુરતના સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન અને સિટીઝન ફીડબેકના આધારે માર્ક્સ મળ્યા છે. 1 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં સુરતને બીજો ક્રમ મળ્યો હતો. ઉપરાંત ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગમાં 5 સ્ટાર તથા એડી ઓફ પ્લસ પ્લસનું પ્રમાણપત્ર પણ સુરતને અપાયું છે. હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી.